અમેરિકાના વિઝા મોદી માટે ભલે ધોયેલા હોય, પણ અમેરિકામાં રહીને જ મોદીની ગ્લોબલ ઇમેજ ઉભી કરવામાં આ દેશના રહેતા ગુજરાતીઓનો ફાળો મોટો છે. મીનાબહેન અને ભાઈલાલભાઈ જેવા ગુજરાતીઓ પોલિટિકલ એરામાં મોદીને વિકાસ પુરુષ તરીકે જુએ છે અને અમેરિકા જેવા દેશમાં રહીને ગુજરાત ભારતને વિકાસના પંથે જોવા માંગે છે. મોદીના ઇમેજ બિલ્ડિંગમાં અમેરિકામાં વસતા આ ગુજરાતીઓ યોદ્ધાના સ્થાને છે અને એટલે જ અમેરિકાનું સોશિયલ બિઝનેસ ડેલિગેશન ભારતમાં આવતું હોય તો તેમનું એક ઠેકાણું ગુજરાત અને મુખ્યમંત્રીને મળવાનું પણ હોય છે. આ ગુજરાતીઓ કેમ મોદી માટે જ આશાસ્પદ છે તે જાણવું વધુ રસપ્રદ છે. મોદી ઇઝ અ રોનલ્ડ રેગન ઓફ ઇન્ડિયા. જ્યારે અમેરિકાની અંદર ક્રાઇસિસ હતી ત્યારે રોનલ્ડ રેગને જે કામ કર્યું છે અમેરિકામાં એ ટાઈમ્સે નોંધ લીધી છે એની, અને એમને એટલા એને એટલે અમારે ત્યાં એનઆરઆઈ એમને અત્યારે ડેવલપમેન્ટ મેન મીન્સ કે વિકાસ પુરુષ તરીકે જોઈએ છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓએ ભારતમાં સામાજિક પ્રવૃત્તિઓ માટે અથાગ પ્રયત્ન કર્યા છે. નરેન્દ્ર મોદીએ આ તમામ લોકોને ભારતમાં રાજકીય પ્રવૃત્તિ ક્ષેત્રે પણ જોડ્યા છે. હવે આ ડાયસ્પોરા ગુજરાતીઓ ગુજરાતના વિકાસથી દૂર ભારતના વિકાસે જુએ છે. આ સમજણમાં તેમની પાસે વિકલ્પ માત્ર નરેન્દ્ર મોદી છે. અને દેશનું જ્યારે ડેવલપમેન્ટ થતું હોય અથવા થવા, કોણ એવું ના ઈચ્છે કે આપણો દેશ ગમે તેટલા સમૃદ્ધ દેશમાં તમે હોવ, પણ છતાંય હંમેશા એવું જ થતું હોય છે કે આપણો દેશ સૌથી આગળ હોય. અને એ જ્યારે વિચાર આવે છે ત્યારે બધા જ નેતાઓને નજર સમક્ષ આમ પસાર થઈ જતા હોય ત્યારે એકમાત્ર નરેન્દ્ર મોદી અત્યારે એવા દેખાય છે કે જેમને ભારતના વર્તમાનની પણ પડી છે અને ભારતના ભવિષ્યની પણ પડી છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ પોતાના રાજ્યના મોડેલને ભારતમાં વિકસતું જોવા માંગે છે. કોઈ પક્ષની વિચારધારા સાથે નિસ્બત નહીં ધરાવતા અમેરિકી ગુજરાતીઓમાં નરેન્દ્ર મોદીને લઈ પ્રબળ ધ્રુવીકરણ જોવા મળે છે, તેમાં કોઈ બેમત નથી. હેમંત ગોલાણી, વીટીવી, અમદાવાદ.